રેશન કાર્ડ ધારકોને 30/6 સુધીમાં પોતાના આધાર કાર્ડ એના અમારી ઝોનલ ઓફિસ અને અમારી મામલતદાર ઓફિસમાં એમના પ્રત્યેક કુટુંબના પ્રત્યેક સભ્યના રજૂ કરી અને એને લિંક કરાવવાના રહેશે અને સીડિંગ કરાવવાના રહેશે કે જેથી એનું જે 1/7 પછીનું જે રાશનનું વિતરણ છે એ રાશનનું વિતરણ એ સુચારુ રૂપે મેળવી શકે. આમાં અમે ઘણી બધી બાબતો આપને કદાચ ખ્યાલ હશે કે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા માટે એમના કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે જોડાણ કરવા આવશ્યક છે. તારીખ 1/7/17 જે વ્યક્તિનું આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે જોડાણ થયેલ હશે તે વ્યક્તિના ભાગનું અનાજ એમને મળશે. આપે અમારા એક પ્રચાર પ્રસારના માધ્યમથી અમે સિટી એરિયા માટે અર્બન મહાનગરપાલિકા વિસ્તારમાં એક રિક્ષા અમે ફેરવવાનું શરૂ કરી દીધું છે. અમે આના માટે થઈને જુદા જુદા આખા જિલ્લામાં 25,000 જેટલા પેમ્પલેટ પણ અત્યારે ડિસ્ટ્રીબ્યુશન ચાલુ કરી દીધું છે કે જેથી લોકોને મહત્તમ રીતે અમે જાણ કરી શકીએ. અમારા બીજા મધ્યાહન ભોજન સંચાલકો, અમારા બીજા સ્ત્રોત કે જે ગામે રહેતા હોય છે, ગામના તલાટીઓ, એને અમે આ જાણકારી આપવા માંડ્યા છીએ કે અમે તાત્કાલિક, ઇવન અમારું કામ લગભગ 6 મહિનાથી ચાલુ છે કે જેથી અમે આધાર લોકોના મેળવ્યા છે અને લોકોએ અમને આધાર આપ્યા છે એ ડેટા ઉપરથી અમે અત્યારે એમની પ્રોસેસ કરી રહ્યા છીએ. સરકારના માર્ગદર્શનથી આપણે કાર્ડમાં સિંગલ મેમ્બરના તો આધાર અમને મળી ચૂક્યા છે, એટલે કે અત્યારે અમે વ્યક્તિગત રીતે અમે બધું ચાલુ કર્યું છે કે કુટુંબના દરેક મેમ્બરના આવી જાય. એક એકના આધાર અમે લિંક કરીને 99% કરી વહી ઓલરેડી અમે કરી દીધી છે 2 મહિના પહેલાં. એટલે આપણો જિલ્લો લગભગ અગ્રેસર રહીને આખા સ્ટેટમાં કામ કર્યું છે. આપણું માધ્યમથી હું એક વિનંતી કરીશ કે આ જે રાશન મેળવતો જથ્થો જે મેળવી રહ્યા છે, લોકો ખૂબ ગરીબ લોકો છે, એ આ જથ્થાથી વંચિત ન રહે. આગામી હજી 1 થી 1.5 મહિના સુધીનો, 1.5 મહિનાનો આજથી ઘડીએ તો પૂરો સમય છે. અમારી ઓફિસ જે લાગુ પડતી હોય, ઝોનલ ઓફિસ છે, મામલતદાર ઓફિસ છે, ત્યાં એ રજૂ કરે અને એના કારણે એમને કોઈ પણ મુશ્કેલી ન થાય, લોકો પોતાનું રાશન સુચારુ રૂપે મેળવી રહે. આપ લાસ્ટ આપણી જ્યારે આપણી પત્રકારની પરિષદ આપણી થયેલી હતી સપ્લાય તરફથી, ત્યારે અમે આ NFSA લાગુ કર્યું ત્યારે જ અમે તમને બોલાવ્યા હતા. એમાં પણ આપે જોયું હશે કે સુચારુ રૂપે વહીવટીતંત્રે કોઈ મુશ્કેલી વગર અનાજનું વિતરણ કર્યું હતું. આજે પણ અમે ઈચ્છી રહ્યા છીએ કે હજી 1.5 મહિનાનો સમય છે, જૂનાગઢ જિલ્લાના તમામ નાગરિકો કે જે આ યોજનાથી મારી સાથે જોડાયેલા છે ને, કે એમના કુટુંબના તમામના આધાર જે છે એ અમારા તંત્રને આપે અને તંત્ર એને અમે લિંક કરીશું કે જેથી એને સીડિંગ કરીને અમે એમને રાશન પૂરેપૂરતમ રીતે, કારણ કે આમાં ઉજ્જવલા યોજના પણ બેનિફિશિયરી છે, ગરીબ લોકો છે, આના પણ મારા લાભાર્થીઓ છે, એ બધા પણ ગરીબ લોકો છે. હું આપણા માધ્યમથી એટલું જ કહીશ કે એમને અમારા તરફથી પૂરેપૂરા સહયોગ સાથે આ લિંક કરવામાં આવે, આધાર કાર્ડ મેળવીને અમે એના ડેટાબેઝમાં મોકલીશું કે જેથી આ કાર્યવાહી થવાને કારણે એમને કોઈ પણ લાભથી એ વંચિત ન રહે. એના માટે તંત્ર 24 કલાક કામ કરવા માટે તૈયાર છે. મારી ખાસ વિનંતી એક જ છે કે આધાર જે છે, દરેક રેશન કાર્ડ હોલ્ડર પોતાના સભ્યોના તમામ આધાર અમારે ત્યાં રજૂ કરી અને એને અમારા ડેટામાં સીડ કરાવે જેથી અમે વેરીફાઈડ કરીને એને ડેટાબેઝમાં મૂકી શકીએ.